नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती, एमा जुओ पाना नंबर 46 पर नीचे केटलाक उखाणा आप्या छे, तेमना जवाब देड़को, खिसकोली, बिलाड़ी अने कबूतर माथी कोई एक छे। दरेक वाक्य माटे तमारे जवाब धारता जवाना छे, एम छेले तमे साचा जवाब सुधी पहुंचो। जो विद्यार्थी मित्रों अहिया उखाणा आप्या छे, एमा वाक्य लख्यु छे ऊपर देड़को, बिलाड़ी अने खिसकोली अने कबूतर, आ चार आप्यु छे। तो आ जे उखाणा आप्या छे ए आ चार ने लगता छे। तो जे वाक्य लख्यु छे ए ऊपर तमारे धारणा करवानी छे के आनी अंदर शू आवशे। तो पहलू छे ते खोबामां समाय सके तेवडू छे, तेना आगळना पग पाछळना पग करता टूंका छे। त्रीजू तेने पूंछडी छे। तो हवे विचार विद्यार्थी मित्रों के जवाब में शू आवशे, देड़को, खिसकोली, बिलाड़ी अने कबूतर, आ चार माथी शू आवशे? तो खिसकोली, कारण के एने पूंछडी होय अने एना पग केवा छे, आगळ पाछळ लांबा टूंकी छे ने, तेना आगळना पग पाछळना पग करता केवा छे, टूंका छे, तो માટે આવશે ખિસકોલી। હવે બીજું છે, જુઓ તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તેને પૂંછડી છે એટલે કે બિલાડી, બિલાડીને પૂંછડી હોય ને, તો અને તેના પગ કેવા છે એક સરખા, તો એના ચારે ચાર પગ છે એ કેવા છે સરખા છે। અને ત્રીજું છે તેની આંખ અંધારામાં ચમકે છે, તો બિલાડીની આંખ હોય ને અંધારામાં ચમકે છે, માટે જવાબમાં આવશે બિલાડી। તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખા દે છે। તો એ શું વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર આવશે દેડકો, કારણ કે ચોમાસામાં જ દેડકો દેખાય ને, તો માટે ખાલી જગ્યામાં આવશે દેડકો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતર માંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર આપે છે, બે વિશે તમારે બોલવાનું છે અને બે વિશે તમારે લખવાનું છે। તો અહીંયા જુઓ બિલાડી, તો બિલાડી વિશે આપણે લખવાનું છે, તો ખાનામાં લખવાનું બિલાડી, ત્યારબાદ પછી લખવાની શરૂઆત કરવાની। તો બિલાડી, બિલાડી કાળી ધોળી કે કાબર ચિત્રી હોય છે, તે અંધારામાં પણ જોઈ શકે છે, તેને બે કાન અને એક લાંબી પૂંછડી હોય છે। બિલાડી ઉંદરનો શિકાર કરે છે પણ કૂતરાથી ખૂબ ડરે છે। આ હતા બિલાડી વિશેના વાક્યો। હવે કબૂતર, કબૂતર ઘર આંગણાનું પક્ષી છે, કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે, તે રાખોડી કે સફેદ રંગનું હોય છે, તેની ચાંચ નાની હોય છે, કબૂતર અવારનું ઘર કે કૂવામાં રહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું કબૂતર વિશેના વાક્યો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા કોષ્ટકમાંથી પાંચ જીવજંતુના નામ શોધી કાઢો, તેની ફરતે રાઉન્ડ કરો। તો વિદ્યાર્થી
અગિયારથી મિત્રો અહીંયા કોષ્ટક આપ્યું છે એની અંદર કોષ્ટકની અંદર લખેલું છે એમાંથી આપણે જીવજંતુઓના નામ લખેલા છે જે એની ઉપર આપણે રાઉન્ડ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં જુઓ માકડ એ છે ને એની ઉપર રાઉન્ડ આવશે એટલે માકડ એ એક થયું. પછી છેલ્લે જુઓ ક પછી એની નીચે રો આપ્યો છે ને તો કરોડિયો તો એ થયું બે તો કરોડિયા ઉપર રાઉન્ડ કરવાનું. ત્રીજું છે જુઓ બીજા નંબરના ખાનામાં જુઓ જુ આપ્યું છે ને એની પર રાઉન્ડ કરો એટલે ત્રણ થયા. હવે જૂની બાજુમાં વ છે અને વની બાજુમાં પી છે ને પીની નીચે શું છે દો તો વંદો તો વ અને દોને રાઉન્ડ કરો એટલે થશે વંદો ચાર થયા. હવે સૌથી નીચે જુઓ ઈયળ આપ્યું છે ને એની પર રાઉન્ડ કરવાનું માટે થયા પાંચ. તો કોષ્ટકની અંદર પાંચ જીવજંતુઓના નામ છે. નીચેના શબ્દો ઓળખી કાઢો મોટેથી બોલો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ લખેલા છે તો એ શબ્દોને ઓળખીને તમારે એ બાજુમાં જે ખાનું આપ્યું છે એની અંદર લખવાનું છે. તો પહેલું છે અવલોકન, બીજું છે વર્ગીકરણ, ત્રીજું છે ત્રિકોણાકાર, ચોથું છે જરૂરિયાત અને પાંચમું છે પર્યાવરણ. હવે વિદ્યાર્થી મિત્રો મોટેથી બોલો અને લખો. વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ વાક્યો આપ્યા છે તે તમારે બોલવાના છે અને એના એ જ વાક્યો ફરીથી લખવાના છે. જુઓ જોડો બોલો અને લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ આપ્યા છે જોડિયા શબ્દ છે તે તમારે સાચા અર્થમાં લખવાના છે અને ખાનાની અંદર આગળ કે વચ્ચે કે પાછળ આવતો શબ્દ તમારે ખૂટતો શબ્દ લખવાનો છે. તો જુઓ પહેલું આપ્યું છે દ્રષ્ટિ તો એ પહેલાં લખ્યું છે ખોટું અને બાજુમાં દ્રષ્ટિ આપ્યું છે એ સાચું લખ્યું છે. હવે જો સ્ટી આપ્યું છે ને એની આગળનું ખાનું શું છે ખાલી છે તો એની અંદર આવશે દ્ર. પછી બીજું છે ભદ્ર તો ભ આપ્યો છે અને દ્ર લખવાનો છે. બીજું છે રુદ્ર તો રૂ આપ્યો છે ને દ્ર લખવાનો છે. ત્રીજું છે ચંદ્ર તો ચંદ આપ્યું છે ને દ્ર લખવાનો છે. પછી છે અદ્રશ્ય તો અ અને શ્ય આપ્યું છે વચ્ચે દ્ર નથી તો એ તમારે લખવાનો રહેશે. શ્રુ જન તો છેલ્લે જન આપ્યું છે શ્રુ ખાનામાં લખવાનો છે. અદૈત્ય તો અ અને ત આપ્યું છે તો દૈ લખવાનું છે. વિદ્યુત તો વી અને ત આપ્યું છે દુ લખવાનું છે. આદ્યા તો આ આપ્યું છે અને ધ્યા ખાનામાં લખવાનું રહેશે. વિદ્યા તો વી આપ્યું છે તો ખાનામાં ધ્યા લખવાનું રહેશે. શુદ્ધ તો સુ આપ્યું છે અને દ્વ લખવાનું રહેશે. અધર તો અ આપ્યો છે અને ર આપ્યો છે અને વચ્ચેનો અક્ષર ધર આપ્યું નથી તો એ તમારે લખવાનું રહેશે. પદ્ધતિ તો પ આપ્યું છે ને તે આપ્યું છે અને ધ્વ નથી એ તમારે લખવાનો રહેશે. પ્રદ્યોત તેમાં પ્ર આપ્યો છે અને ત તો દ્યો ખૂટે છે માટે પ્રદ્યોત તો વચ્ચેના ખાનામાં લખવાનું રહેશે દ્યો. આવી જ રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળમાં બનાવો. વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત વાક્ય આપ્યા છે પહેલા પાઠના અને બીજા પાઠના. એમાં કોણ વાક્ય બોલે છે તેનો અવાજ ઓળખીને તમારે લખવાનું છે. તો એ ભાગે ઠંડી તો એવું કોણ બોલે છે તો ખટખટ તો એની અંદર આવશે ખટખટ. મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં એવું કોણ બોલે છે સુગ્રી. આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે એવું કોણ બોલે છે તો ખટખટ. બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને એવું કોણ બોલે છે ચટપટ સુગ્રી. વાંચવા બેસો તો મમ્મી પપ્પા એવું ટીકુબેન. આવો બધા
દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, આવું કોણ બોલે છે? મોટું વાદળું એ જુઓ વીજળી ચપકે છે, એવું કોણ બોલે છે? લોકો. તો આ હતા, આ રીતે તમારે લખવાનું રહેશે. નાકમાં શબ્દ છે કે નાકમાં શબ્દ છે કે સોરી નકામાં શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. તો પહેલું છે મેં એની અંદર ત્રણ આપ્યું છે, શૂન્ય, બે, એક કે બે, ચોટલો કે ચોટલા ગૂંથ્યા છે. તો એની અંદર શૂન્ય અને એક છે એ ચેકવાનું છે. બે ચોટલો ચેકવાનું છે અને ચોટલા રાખવાનું છે. તો મેં બે ચોટલા ગૂંથ્યા છે એમ વાક્ય બનશે. તો એ તમારે વાક્ય લખવાનું છે કે મેં બે ચોટલા ગૂંથ્યા છે. બીજું છે, રિક્ષામાં ત્રણ બે પૈડા કે પૈડું હોય. તો રિક્ષામાં ત્રણ પૈડા હોય તો એ વાક્ય તમારે લખવાનું છે, સાચું વાક્ય. ત્રીજું, પંખાને બે ત્રણ પાંખ કે પાંખિયા છે. પંખાને ત્રણ પાંખિયા છે. ચોથું, સૃષ્ટિએ ખિસ્સામાં એક ચાર આંબળા કે આંબળું મૂક્યા. સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા. પાંચમું છે, શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કે કાંટો છે. શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે. અસ્તુ.